नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विज्ञान चैप्टर नंबर 3 ना लेक्चर में तमारा सौनु स्वागत छे। अत्यारे आपणे वात करवानी छे धातुओना शुद्धिकरणनी। एनी वात करता पहेला तमे जे आकृति आपी छे तेने ध्यानथी जुओ। तेने कोपरनुं विभागीय रिडक्शन छे तो तमने एवो प्रश्न पूछाई शके के विद्युत विभागीय शुद्धिकरण कोपरना उदाहरण द्वारा समझावो। तो तमारे सौथी पहला आ आकृति देखाड़वी पड़े, बराबर। तो आकृति में जुओ, तमने एक पात्र आप्युं छे। पात्रनी अंदर कोपर सल्फेटनुं द्रावण नाखवामां आव्युं छे, बराबर, अने बे प्लेट राखेली छे। हवे प्लेटने एक सुवाहक तार अने बेटरी वडे जोड़ेली छे। जेवी एमा एक बाजू केथोड छे, कई बाजू, तो के बेटरीना ऋण ध्रुव बाजू केथोड छे अने धन ध्रुव बाजू एनोड छे। एनी अंदर कोपर सल्फेटनुं द्रावण छे अने हवे ज्यारे आपणे कड़ शुरू करशुं, स्विच चालू करशुं, त्यारे शुं थशे? त्यारे कोपरना जे आयनो छे તે ધનથી ઋણ તરફ જશે અને એમાંથી જે કચરો હશે ને એ બધો નીચે તળિયે ભેગો થશે, એને અશુદ્ધિઓ કે એનોડિક પંક કહે છે। તો હવે આપણે ધાતુઓનું શુદ્ધિકરણ વાંચીએ। ઉપર દર્શાવેલા પ્રક્રમો દ્વારા ઉત્પન્ન થતી ધાતુઓ સંપૂર્ણ શુદ્ધ હોતી નથી, હજી તેમાં થોડીક અશુદ્ધિ હોય છે જેને દૂર કરવી જરૂરી છે। અશુદ્ધ ધાતુના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ છે વિદ્યુત વિભાગીય શુદ્ધિકરણ। વિદ્યુત વિભાગીય શુદ્ધિકરણમાં આપણે અનેક ધાતુઓ જેવી કે કોપર, ટીન, નિકલ, ચાંદી, સોનું વગેરે વિદ્યુત વિભાગીયથી મેળવાય છે। આ પ્રક્રમમાં અશુદ્ધ ધાતુઓ એનોડ અને શુદ્ધ ધાતુની પાતળી પટ્ટીનો કેથોડ બનાવવામાં ઉપયોગ થાય છે। ધાતુ ક્ષારના દ્રાવણનો વિદ્યુત વિભાજ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે છે, સાધનોની ગોઠવણીમાં દર્શાવ્યા પ્રમાણે કરવામાં આવે છે। વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડમાંથી શુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે। વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય માત્રામાં શુદ્ધ ધાતુ કેથોડ ઉપર જમા થાય છે। દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં થાય છે, જ્યારે અદ્રાવ્ય અશુદ્ધિઓ એનોડના તળિયે નિક્ષેપિત થાય છે, એને એનોડિક પંક કહે છે। મિત્રો, હવે આપણે ક્ષારણ વિશે ચર્ચા કરવાની છે। તો પહેલા ચેપ્ટરમાં તો આપણે અમુક બાબતો જોઈ ગયા, હજી આપણે વધુ માહિતી મેળવવાની છે કે ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા થોડા સમય બાદ તે કાળી પડી જાય છે। મિત્રો, આ જે કલર છે તે યાદ રાખજો, એક માર્કમાં ઘણી વખત પૂછાઈ શકે છે। આમ થવાનું કારણ એ છે કે હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરી સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવે છે। કોપર હવાના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને ધીરે ધીરે એનો ચમકદાર કથ્થાઈ રંગ ગુમાવીને લીલું સ્તર પ્રાપ્ત કરે છે। આ લીલો પદાર્થ કોપર કાર્બોનેટ છે। લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લો રાખતા તેની પર કથ્થાઈ પદાર્થનો થર જામે છે, તેને કાટ કહે છે। ચાલો આપણે એવી પરિસ્થિતિઓ શોધીએ જેમાં લોખંડને કાટ ન હોય। તો મિત્રો, આ જે આકૃતિ છે તમારા માટે ખૂબ જ અગત્યની છે, એમાં જે છેલ્લું છે એમાં લોખંડને કાટ હશે નહીં, કેમ કે પહેલામાં હવા છે અને નીચે પાણી છે એટલે એમાં કાટ લાગવાની પૂરી શક્યતા, બરાબર। બીજુંમાં છે તે ખીલી પાણીમાં જ છે, બરાબર, આથી એમાં કાટ લાગશે, પણ જ્યારે શુષ્ક હવા હોવાથી ઓક્સિજન નથી અને એમાં ભેજ હશે એ બધું નીચે જમા થશે અને ખીલીને કાટ લાગવાની કોઈ શક્યતા નથી। તમે અવલોકન કરશો કે કસનળી એમાં લોખંડની ખીલીઓ કટાય છે, બી અને સીમાં તે કટાતી નથી। તમને પ્રશ્ન થાય કે સાહેબ બીમાં કેમ એવું, તો એનું કારણ શું છે કે તેલ જો પાણી છે ને એને
પ્રક્રિયા કરવી છે, પણ હવા અને પાણી વચ્ચે તેલનું આવરણ આવી જાય છે જે પ્રક્રિયા કરવા દેતી નથી. આથી કસનળી એમાં ખીલીઓ હવા અને પાણી બંનેના સંપર્કમાં આવે છે. કસનળી બીમાં ખીલીઓ માત્ર પાણીના સંપર્કમાં આવે છે અને કસનળી સીમાં ખીલીઓ સૂકી હવાના સંપર્કમાં આવે છે. એવી પરિસ્થિતિઓ કે જેમાં લોખંડની વસ્તુઓને કાટ લાગે છે તેના વિશે આપણે શું કહેવાય? ક્ષારણનો અવરોધ. રંગ કરીને, તેલ લગાવીને, ગ્રીસ લગાવીને, ગેલ્વેનાઇઝ કરીને, ક્રોમ પ્લેટિંગ પદ્ધતિથી, એનોડીકરણ અથવા તો મિશ્ર ધાતુઓ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે. ગેલ્વેનાઇઝ એ સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે તેની ઉપર ઝીંકનું પાતળું સ્તર લગાડવામાં આવે છે. જો ઝીંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઇઝ્ડ વસ્તુને કાટ સામે રક્ષણ થાય છે. શું તમે તેનું કારણ આપી શકો? મિશ્ર ધાતુ બનાવવી એ ધાતુના ગુણધર્મોમાં સુધારા કરવા માટેની સારી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આપણે ઈચ્છિત ગુણધર્મ મેળવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે લોખંડ સૌથી વિશાળ રીતે ઉપયોગમાં લેવાતી ધાતુ છે, પરંતુ તે ક્યારે શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી. આમ થવાનું કારણ એ છે કે શુદ્ધ લોખંડ ખૂબ નરમ અને ગરમ હોય છે ત્યારે આસાનીથી ખેંચી શકાય છે, પરંતુ જો તેને કાર્બનની થોડી માત્રા સાથે પણ મિશ્ર કરવામાં આવે, આશરે 0.05%, તો તે સખત અને મજબૂત થઈ જાય છે. જ્યારે લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે આપણને સ્ટેનલેસ સ્ટીલ મળે છે જે સખત હોય છે અને તેને કાટ લાગતો નથી. આમ લોખંડને બીજા કેટલાક પદાર્થો સાથે મિશ્ર કરવામાં આવે તો તેના ગુણધર્મો બદલાય છે. વાસ્તવમાં કોઈ પણ ધાતુને બીજા કોઈ પણ પદાર્થ સાથે મિશ્ર કરવામાં આવે તો તેના ગુણધર્મો બદલાય છે. ઉમેરવામાં આવતો પદાર્થ ધાતુ અથવા અધાતુ હોઈ શકે છે. મિશ્ર ધાતુએ બે કે તેથી વધુ ધાતુઓ અને અધાતુનું સમાંગ મિશ્રણ છે. કેવું? સમાંગ. સૌ પ્રથમ પ્રાથમિક ધાતુને પીગાળીને ત્યારબાદ નિશ્ચિત પ્રમાણમાં અન્ય તત્વો તેમાં ઓગાળીને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેને ઓરડાના તાપમાને ઠંડી પાડવામાં આવે છે. જે ધાતુઓ પૈકી એક મર્ક્યુરી હોય છે તે મર્ક્યુરીને સંરસ તરીકે ઓળખવામાં આવે છે. મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા અને ગલનબિંદુ શુદ્ધ ધાતુઓ કરતાં ઓછી હોય છે. ઉદાહરણ તરીકે બ્રાસ, તાંબુ અને ઝીંકની મિશ્ર ધાતુ સીયુ અને જેડેન અને બ્રોન્ઝ, તાંબુ અને ટીનની મિશ્ર ધાતુએ વિદ્યુતના સારા વાહકો નથી. જ્યારે તાંબુ વિદ્યુતીય પરિપથ બનાવવા વપરાય છે, સોલ્ડર સીસુ અને ટીનની મિશ્ર ધાતુ નીચું ગલનબિંદુ ધરાવે છે. મિત્રો, આજે છેલ્લે આવ્યું ને, એક માર્ક માટે આપણા માટે આઈએમપી છે, બરોબર? અને વિદ્યુતીય તારનું એકબીજા સાથે વેલ્ડિંગ કરવા માટે ઉપયોગી છે. તો આ રીતે મિત્રો આપણે અમુક માહિતીઓ મેળવ્યા. ચેપ્ટરમાં આપણે શું શીખ્યા એ જોઈએ કે તત્વોને ધાતુઓ અને અધાતુઓ સ્વરૂપે વર્ગીકૃત કરી શકાય છે. ધાતુઓ ચમકદાર, ટીપનીય, તયનીય, ઉષ્મા અને વિદ્યુતના વાહકો છે. તેઓ ઓરડાના તાપમાને ઘન હોય છે, સિવાય કે મર્ક્યુરી જે પ્રવાહી છે. ધાતુઓ અધાતુઓ ઇલેક્ટ્રોન આપીને ધનાયન બનાવી શકે છે. ધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાઈને બેઝિક ઓક્સાઇડ બનાવે છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ બેઝિક તેમજ એસિડિક ઓક્સાઇડ એમ બંનેના ગુણધર્મો ધરાવે છે. આ ઓક્સાઇડ ઉભયગુણી ઓક્સાઇડ તરીકે ઓળખાય છે. જુદી જુદી ધાતુઓની પાણી અને મંદ એસિડ સાથે સક્રિયતા જુદી જુદી હોય છે. સામાન્ય ધાતુઓ એમની સક્રિયતા ઉતરતા ક્રમમાં ગોઠવેલી યાદી અને સક્રિયતા શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. સક્રિયતા શ્રેણીમાં હાઇડ્રોજનની ઉપર રહેલી ધાતુઓ
मंद एसिडमांथी हाइड्रोजननुं विस्थापन करे छे। वधु सक्रिय धातु तेनाथी ओछी सक्रिय धातुने तेना क्षारना द्रावणमांथी विस्थापित करे छे। कुदरतमां धातुओ मुक्त तत्व अथवा तेना संयोजनना स्वरूपमां मळी आवे छे। काची धातुमांथी धातुनुं निष्कर्षण अने त्यारबाद तेना उपयोग माटे तेनुं शुद्धिकरण धातु कर्म विधि तरीके ओळखवामां आवे छे। मिश्र धातु बे के तेथी वधु धातु के धातु अने अधातुनुं समांग मिश्रण छे। केटलीक धातुओ जेवी के लोखंडनी सपाटी पर लांबो समय सुधी भेजयुक्त हवाना संपर्कमां आवे त्यारे तेने काट लागे छे। आ घटनाने क्षारण तरीके ओळखवामां आवे छे। अधातुओ धातुओ करता विरुद्ध गुणधर्मो धरावे छे, तेथी तेओ टिप्पणीय होता नथी के नथी होता तनन्य। तेओ उष्मा अने विद्युतनी अवाहक होय छे, सिवाय के ग्रेफाइट के जे विद्युतनुं वहन करे छे।
तो मित्रों आ रीते आपणे आ चेप्टर जोयुं। आमां आपणे ऊपर छेल्ली ज माहितीઓ મેળવવી છે, હજી આપણે બહુ બધું ડીપમાં અભ્યાસ કરવાનો છે। હજી આમાં તો ઘણા બધા સમીકરણોનું સંતુલન કરવાનું છે, વિવિધ મોટી મોટી જે લીટીઓ છે એને આપણે શોર્ટકટમાં કઈ રીતે યાદ રાખી શકીએ એ સમજવાનું છે, કે એમાંથી શું પ્રશ્ન પૂછાય છે એ સમજવાનું છે। તો આવી બધી માહિતીઓ તો આપણે હજી સમજવાની જ છે, જે આપણે લાઈવ લેક્ચરમાં ભણશું। આશા રાખું છું મેં તમને જે ઉપર છેલ્લી માહિતી આપી છે તે તમને સમજાઈ ગઈ હશે। થેન્ક યુ ફોર વોચિંગ।